नमस्ते विद्यार्थी मित्रों, धोरण 7 विषय सामाजिक विज्ञान जेमा आज आपणे 10मा पाठનો અભ્યાસ કરીશું। આ પાઠ પર ભૂગોળનો એક પાઠ છે, જે પાઠનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો। અહીંયા ટાઇટલમાં પ્લસ આવે છે કે પર્યાવરણ શું છે થશે, તો પર્યાવરણ છે તે બે શબ્દોનું બનેલું છે, એક છે પરી અને બીજું છે આવરણ। પરી પ્લસ આવરણ બરાબર પર્યાવરણ, જેમાં પરીનો અર્થ થાય છે કે આસપાસ, મતલબ કે આજુબાજુ, જ્યારે આવરણનો મતલબ થાય છે કે પર, કોઈ વિશિષ્ટ પર, એટલે કે પર્યાવરણ એટલે કે પૃથ્વીની આસપાસ રચાયેલ કુદરતી ઘટકોનું આવરણ, જેને આપણે પર્યાવરણ કહી શકાય છે। પર્યાવરણ છે તે મુખ્ય ચાર ઘટકોનું બનેલું છે। કયા કયા ચાર ઘટકો છે, તો કે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। આ ચાર ઘટકોથી આપણું પર્યાવરણ તે બનેલું છે। આ ચાર ઘટકો વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ, તો પેલું છે કે મૃદાવરણ એટલે કે પૃથ્વીની સપાટીનો જે નક્કર જે ભાગ છે, જેને આપણે પોપડ તરીકે ઓળખીએ છીએ, જેને મૃદાવરણ કહેવામાં આવે છે। મૃદાવરણ છે કે પૃથ્વીની સપાટીનો અડધી ટકા જેટલો ભાગ રોકે છે। આ મૃદાવરણ છે આ સજીવ સૃષ્ટિને એટલે રહેઠાણ પૂરું પાડે છે, તે ઉપરાંત ઉદ્યોગો માટે આપણને કાચોમાં આ મૃદાવરણ પૂરું પાડે છે। ત્યારબાદ બીજો ઘટક છે તે છે જલાવરણ। જલાવરણ એટલે કે પૃથ્વીની સપાટી પર જે નીચાણવાળો ભાગ છે અને ત્યાં પાણી ભરાઈ રહ્યું છે, તો તેને જલાવરણ કહેવામાં આવે છે। આ જલાવરણ છે તે પૃથ્વીની સપાટીનો 71% જેટલો ભાગ રોકે છે। આ જલાવરણના સ્ત્રોતો જોઈએ તો નદી છે, સરોવર છે, મહાસાગર છે, તળાવ છે, જ્યાંથી આપણને પાણી મળી રહે છે। આ પાણી છે તે સજીવ સૃષ્ટિને અનિવાર્ય ઘટક છે, આપણે બધા જાણીએ છીએ, જળ છે તો જીવન છે। ત્યારબાદ ત્રીજો ઘટક છે તે છે વાતાવરણ। વાતાવરણ એટલે કે પૃથ્વીની સપાટી પર ચારે બાજુ વિખરાઈને આવેલા જે હવાનું આવરણ છે તેને વાતાવરણ કહેવામાં આવે છે। વાતાવરણની અંદર વિવિધ વાયુઓ, વરાળ, શાળકણો, વિવિધ જીવજંતુઓ, રસકણો ભરેલા હોય છે। આ વાતાવરણ થકી આપણે એકબીજાનો અવાજ સાંભળી શકીએ છીએ, અને તે ઉપરાંત આપણા જે દ્રશ્ય ચાલક સાધનો છે, ટેલિફોન છે, ટેલિવિઝન પ્રસારણ છે, એ આ વાતાવરણના આધારે જ આપણે પ્રસ્થાપિત કરી શકીએ છીએ, પ્રસારિત કરી શકીએ છીએ। ત્યારબાદ નંબર 4 છે તે છે જીવાવરણ, કે પૃથ્વીના જે ભાગ પર આ મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ આવેલું છે, જ્યાં સજીવ સૃષ્ટિ અસ્તિત્વ પામે છે, તો તે આવરણ શું કહેવામાં આવે છે, જીવાવરણ કહેવામાં આવે છે। જીવાવરણ અંદર સજીવ સૃષ્ટિની તમામ, જેમ કે વનસ્પતિ છે, પ્રાણી સૃષ્ટિ છે, મનુષ્ય છે, જીવજંતુ છે, આ બધાનો સમાવેશ આ જીવાવરણની અંદર થાય છે। તો આ હતા પર્યાવરણના ચાર ઘટકો। ત્યારબાદ આપણે પર્યાવરણના પ્રકાર વિશે જોઈએ, તો પર્યાવરણને બે પ્રકારની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યું છે, એક છે કુદરતી પર્યાવરણ અને બીજું છે માનવ સર્જિત પર્યાવરણ। કુદરતી પર્યાવરણ, તો કુદરતી પર્યાવરણની અંદર બે ઘટકોનો સમાવેશ થાય છે, એક છે જૈવિક ઘટકો અને બીજું છે અજૈવિક ઘટકો। તો કુદરતી પર્યાવરણની અંદર જે જૈવિક ઘટકો છે, તે જૈવિક ઘટકોની અંદર વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવીનો સમાવેશ થાય છે, જ્યારે અજૈવિક ઘટકોની અંદર ભૂમિ, જળ, હવાનો સમાવેશ થાય છે। ત્યારબાદ આપણે જોઈએ તો બીજો પ્રકાર છે માનવ સર્જિત પર્યાવરણ। માનવ સર્જિત પર્યાવરણ કે માનવ સર્જિત પર્યાવરણમાં માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથે આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ સાથે નિર્માણ પામે છે, કે શું થાય છે, તો માનવ નિર્મિત પર્યાવરણ શું છે, તો માનવીએ પોતાની બુદ્ધિ કૌશલ્ય અને આવતના આધારે આ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો કે જે કુદરતી પર્યાવરણના ઘટકો છે તેની સાથે આંતરક્રિયા કરી અને એક અલગ જ પર્યાવરણ નિર્માણ કર્યું છે, તેને માનવ નિર્મિત પર્યાવરણ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે માનવ નિર્મિત પર્યાવરણ વિશે વધારે જોઈએ, તો માનવ નિર્મિત પર્યાવરણ એટલે કે માનવ છે તે આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે, કે માનવી આપણે આગળ જોયું કે માનવ સર્જિત પર્યાવરણ શું છે, તો કે માનવી પોતાની બુદ્ધિ કૌશલ્ય અને આવડતના આધારે તેમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો સાથે તેને સમાધાન કર્યું, એટલે કે એની સાથે આંતરક્રિયા કરી અને ધીરે ધીરે આંતરક્રિયા કરે છે, તો માનવી છે પોતાની જરૂરિયાતને આધારે તેની આંતરક્રિયા કરે છે, પોતાની જેટલી પણ જરૂરિયાતો છે જરૂરિયાતને પૂર્તિ કરવા માટે તે આ કુદરતી પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે અને પોતાને અલગ પર્યાવરણ રચે છે, જે માનવ નિર્મિત પર્યાવરણ કહેવાય છે। આપણે શરૂઆતમાં જોયું તો કે માને છે કે પેલા કેવું જીવતું હતું, ભટકતું જીવન જીવતો હતો, ભટકતું જીવન જીવતો હતો ત્યારે શું કરતો હતો, કે પોતાની જે જરૂરિયાત
मुजब पर्यावरण पूर्ति करतो हतो। એટલે જ્યારે માનવ ભટકતું જીવન જીવતો હતો ત્યારે એની શું હતી, જેટલી પણ જરૂરિયાતો હતી તે મર્યાદિત હતી, જરૂરિયાતો મર્યાદિત હતી, એટલે કે પર્યાવરણના જે ઘટકો હતા, કુદરતી ઘટકો, એમાંથી તે પોતાની જરૂરિયાતો પૂરી કરી લીધો હતો, પરંતુ સમય જતા જતા ધીરે ધીરે તેની જરૂરિયાતો વધતી ગઈ, જરૂરિયાતો વધતી ગઈ, તેના કારણે શું થયું કે તેને આસપાસના જે પર્યાવરણ હતું તેમાંથી તેની પૂર્તિ થતી નહોતી, જરૂરિયાત જેટલી હતી તેની પૂર્તિ થતી खेती पशुपालन चक्र औद्योगिक क्रांति उत्पादन में वधारो थयो, जरूरत ने आधार विविध प्रवृत्ति करतो थयो, आ प्रवृत्ति आधार कुदरती पर्यावरण परिवर्तन लातो थयो। आम आ खेती पशुपालन चक्रनी शोध औद्योगिक क्रांति जेवा पर्यावरण शुं कहेवामां आवे छे, आ मानव निर्मित पर्यावरण सांस्कृतिक पर्यावरण तरीके पण ओळखवामां आवे छे। त्यारबाद पछीनो जे टॉपिक छे आपणो छे ते पाणीनुं वितरण, के पृथ्वीनी सपाटी पर पाणीनुं वितरण के रीतना आवे छे। तो आपणे आगळ जोईए के जलावर एटले के जे पाणीनो विस्तार धरावतो पृथ्वीनो जे भूभाग छे तेने आपणे जलावर कहीए छे। तो पृथ्वी पर 71% जेटलो भाग आ पाणी रोके छे, जे 29% जेटलो भाग छे जमीन भाग रोके छे, जे पाणीनो भाग छे के 71% जेटलो भाग रोके छे। पाणीना विशाळ जळ ભંડાર ધરાવતા ભાગોને શું કહેવામાં આવે છે, મહાસાગર કહેવામાં આવે છે, કે પૃથ્વીની સપાટી પર જે પાણીના વિશાળ જળ ભંડાર ધરાવતો જે ભૂભાગ છે તે ભૂભાગને શું કહેવામાં આવે છે, મહાસાગર કહેવામાં આવે છે। પૃથ્વીની સપાટી પર કુલ 4 મહાસાગરો આવેલા છે, પેસિફિક, આર્કટિક, એટલાન્ટિક અને હિંદ મહાસાગર। આ બધા જે મહાસાગરો છે, બધા મહાસાગરો છે તે એકબીજાની સાથે જોડાયેલા રહે છે અને આ મહાસાગરો એકદમ ઊંડા છે। પેસિફિક મહાસાગરની વાત કરવામાં આવે તો પેસિફિક મહાસાગરને 10-11 કિમી જેટલી ઊંડી ખીણો આવેલી છે। પૃથ્વીની સપાટીનો મોટો ભાગ પાણી તે ખાડું છે અને તે મહાસાગર કે સમુદ્રમાં મળી રહે છે, કે પૃથ્વી સપાટી જેટલું પણ પાણી છે તે મોટા ભાગે કેટલું કેવું છે, તો ખારું પાણી છે, ખારું પાણી છે તે મોટા ભાગે મહાસાગર અને સમુદ્રમાં મળી રહે છે। મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે હિમશિખર છે, ભૂમિગત પાણી છે, મીઠા પાણીના સરોવર છે અને નદીઓ વગેરે છે જ્યાંથી આપણે મીઠું પાણી મળે છે। ત્યારબાદ આપણે પાણીનું વિતરણ જોઈએ તો પૃથ્વી સપાટી પર પાણીનું વિતરણ છે, એટલે કે મહાસાગરની અંદર 3% પાણી રહેલું છે, હિમશિલાની અંદર 2.0% એટલે 2% જેટલું પાણી રહેલું છે, ભૂમિગત પાણી એટલે પૃથ્વીના પેટાણીના પાણી કેટલું રહેલું છે તો કે 0.68% પાણી રહેલું છે, મીઠા સરોવરની અંદર પાણી 0.009% છે, ખારા સરોવરની અંદર પાણી તો 0.009% છે અને વાતાવરણની અંદર પાણી જે ભેજ સ્વરૂપે રહેલું છે જે 0.009% છે અને નદીઓની અંદર પાણી તો 0.0001% છે। આમ કુલ 100% જેટલું પાણી આ વિવિધ ભૂમિ સ્વરૂપ પર રહેલું છે। ત્યારબાદ આપણે જોઈએ સમુદ્રના મોજા, બીજો ટોપિક છે સમુદ્રના મોજા છે, એટલે કે સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે, કે સમુદ્રના જે મોજા ઉદ્ભવે છે તો મોજા ઉદ્ભવનું પાછળ કે વિવિધ બળો કાર્યરીત કરે છે, કે બળોને આધારે સમુદ્રની અંદર મોજા રચાય છે। મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનથી સર્જાય છે, કે મોજા કેવી રીતના સર્જાય છે, કે સમુદ્રની સપાટી પરથી જ્યારે પવન પસાર થાય છે ત્યારે પવનના આધારે જ સમુદ્રના મોજા ઉદ્ભવે છે। સમુદ્રના મોજા છે તે વધારે ઊંચા ઉછળે છે અને મોજા મોટા ઉછળી અને જ્યારે સમુદ્રના કિનારા પર પહોંચે છે ત્યારે ત્યાં એ વિસ્તારની અંદર શું થાય છે તો ભારે નુકસાન પહોંચે છે। ત્યારબાદ પછી આપણે બીજો સમુદ્રના મોજા બીજો ટોપિક આવે છે તે છે ભરતી ઓળ, તમે ભરતી ઓળ નામ સાંભળ્યું હશે કે સમુદ્રની અંદર ભરતી અને ઓળ આવે છે, કે સમુદ્રની અંદર દિવસની અંદર 2 વાર સમુદ્રની સપાટી પર આ ભરતી અને ઓળ થાય છે, એટલે કે દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે અને નીચે ઉતરે છે। સમુદ્રની આ ચડતી ઉતરતી ઘટનાને ભરતી ઓળ કહેવામાં આવે છે।
કે સમુદ્રની સપાટી જ્યારે ઊંચે ચડે છે તો ત્યારે તેને ભરતી કહેવામાં આવે છે, જ્યારે નીચે ઉતરે છે ત્યારે તેને ઓટ કહેવામાં આવે છે. આમ દિવસની અંદર બે વખત આ રીતના થાય છે. આ સમુદ્રની ચડતી અને ઉતરતી ઘટનાને ભરતી ઓટ તરીકે ઓળખવામાં આવે છે. ભરતીના સમયે શું થાય છે કે સમુદ્રનું પાણી છે તે મોજા સ્વરૂપે કિનારા પર ધસી આવે છે. જ્યારે ઓટના સમયે શું થાય છે કે સમુદ્રનું પાણી છે તે કિનારાથી સમુદ્રની તરફ ફરી પાછું સમુદ્રની અંદર આવી જાય છે, ધસી આવે છે. આમ ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળો કે પછી 12.25 કલાક જેટલો છે. એટલે કે બે ભરતી થી બે વખત ઓટ થાય છે. આપણે આગળ જોયું કે દિવસની અંદર કે બે વાર સમુદ્રની સપાટી ઊંચી જાય છે અને નીચી આવે છે. એટલે ઊંચી જતી હોય તેને ભરતી કહેવામાં આવે છે અને જે નીચી આવતી હોય તેને ઓટ કહેવામાં આવે છે. તો દિવસમાં બે વાર જે ભરતી અને ઓટ થાય છે આ બે વચ્ચેનો સમયગાળો કેટલો છે તો 12.25 કલાક જેટલો છે. કે ફરી પાછું 12.25 કલાક ફરી પાછું ભરતી અને ઓટ થાય છે. તો ભરતી અને ઓટ કઈ રીતના થાય છે? તો કે ભરતી અને ઓટ છે તે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વીની સપાટી પર ભરતી ઓટ થાય છે. કે પૃથ્વી પર જે ભરતી અને ઓટ થાય છે તેનું પાછળ કારણ શું છે? તો સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ. આ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે આ ભરતી અને ઓટ થાય છે. આપણે બધા જાણે છે કે સૂર્યનું જે કદ છે તે સૌથી વધારે છે, કે ચંદ્ર પર સૂર્યનું કદ છે દ્રવ્યમાન છે તે વધારે છે. પરંતુ ચંદ્રની સરખામણી પૃથ્વીથી દૂર આવે છે. કે સૂર્ય છે તે ચંદ્રની સરખામણી શું આવે છે? દૂર આવે છે. જ્યારે જે ચંદ્ર છે તે પૃથ્વીની સપાટીથી નજીક આવે છે. તેના કારણે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે તે પૃથ્વીની સપાટીની સાથે વધુ જોવા મળે છે. જ્યારે સૂર્ય છે તે પૃથ્વી કરતા ચંદ્રની સરખામણી દૂર આવે છે તેથી સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ બળ છે તે પૃથ્વી પર ઓછું લાગે છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે ત્યારે ભરતી ઓટ આવે છે. કે પૃથ્વીનો જે ભૂભાગ છે તે સમયાંતરે ધીરે ધીરે કે સૂર્ય અને ચંદ્રની સામેના ભાગમાં આવે છે ત્યારે પૃથ્વીની સપાટી પર કે ભરતી અને ઓટ આવે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક જ સીધી રેખામાં આવી જાય છે. આપણે જોઈએ તો પખવાડિયું આવે છે 15 દિવસ, 15 દિવસ એક પખવાડિયા પછી અમાસ આવે છે, 15 દિવસ બીજા પખવાડિયા પછી પૂનમ આવે છે. તો કે અમાસ અને પૂનમના દિવસે આ સૂર્ય પૃથ્વી અને ચંદ્ર છે તે એક જ સીધી રેખામાં આવી જાય છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. જ્યારે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક જ સીધી રેખામાં આવી જાય છે ત્યારે આ પૃથ્વી પર ખૂબ મોટી ભરતી આવે છે. તેના કારણે વધુ નુકસાન પહોંચે છે સમુદ્ર કિનારે. જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોમાં સુદ એટલે અઠવાડિયું અને વદ એટલે કે અંધાડિયું પક્ષ કે સુદ અને વદને જે મધ્યના બીજા દિવસો છે અમાસ અને પૂનમને બાદ કરતા બાકીના જે દિવસો છે તે દિવસોએ ગુરુત્વાકર્ષણ પડતા ભરતી નીચે આવે છે. જે પૂનમ અને અમાસના દિવસે જે ભરતી ઊંચી આવે છે તેની સરખામણી બાકીના દિવસોમાં છે તે ભરતી છે તે નીચી આવે છે. વિદ્યાર્થીઓ તો આજે આપણા 10મા પાઠની અંદર આપણે પર્યાવરણના ઘટકો તેના પ્રકાર કારણનું વિતરણ અને ભરતી ઓટ વિશે માહિતી મેળવી. થેન્ક યુ.